गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गुजराती बराबर एमज गोपाठ आठ केरी हती के हाथी हसे बराबर। हवे जुओ आग पाना नंबर 135 दरेक विद्यार्थी मित्रों चौपड़ी खोले तमारी गुजराती ने अने त्यां ध्यान आपो बराबर। जुओ पाना नंबर 135 के हूँ सवारे वाक्य वाँचो कौंस में आपेल क्रिया नो उपयोग करी खाली जगह पूरो। अहीं तमारे वाक्य नी अंदर जे कौंस में शब्द आप्यो छे ते शब्द नो तमारे उपयोग करवानो छे बराबर। तो जुओ एक के हूँ सवारे वहेली उठे त्यारे मारा रूम में चकली ची ची खाली जगह करूं अत्यारे ते आंगणा में ची ची खाली जगह छे। तो जो अहीं तमने कौंस में आप्यु छे करूं शुं आप्यु छे कौंस में करूं के हूँ सवारे वहेली उठे त्यारे मारा रूम में चकली ची ची करती हती खाली जगह में शुं आवशे करती हती बराबर। हवे जो अत्यारे आंगणा में ची ची करे छे पहला शुं करती हती अने अत्यारे शुं करे छे केवी रीते तमने खबर पड़ी के जो अत्यारे शब्द आव्यो शुं शब्द आव्यो अत्यारे अत्यारे एटले हाल हाल आंगणा में चकली शुं करे छे ची ची करे छे अने आ के हूँ सवारे वहेली उठी थी सवारे उठी थी त्यारे चकली ची ची करती थी बराबर। हवे जो કે ગઈ કાલે ઝાડ પર વાંદરા ભાઈ ગીત ખાલી જગ્યા ગાવ અહીંયા શું કર કે ગઈ કાલે એટલે ગઈ કાલે વાંદરા શું કરતા હતા ગાવ એટલે ગાતા હતા। હવે આ કે વાત વાંચો કે ગઈ કાલે ઝાડ પર વાંદરા ભાઈ ગીત ગાતા હતા આજે ઘરના છાપરા પર વાંદરા ભાઈ ગીત ખાલી જગ્યા ગાવ। તો અત્યારે અત્યારે શું કરે છે ગીત ગાય છે। જો હવે ત્રણ રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાલી જગ્યા ખાવું એટલે શું કે ગઈકાલે લગ્નમાં શું ખાધું તેને પૂરી ખાધી હતી કયો શબ્દ આવશે ખાધી હતી ને આજે શાળામાં પણ તે પૂરી ખાલી જગ્યા ખાવું તો આજે શાળામાં પણ તે પૂરી ખાય છે આજે ખાય છે ને અને કાલે ખાધી હતી હતી એટલે કાલે અને અત્યારે ખાય છે એટલે ખાય છે શબ્દ આવશે। હવે જુઓ ચાલ કે અંકિત રજાઓમાં અમદાવાદ ખાલી જગ્યા જવું એ અંકિત રજાઓમાં અમદાવાદમાં શું આવશે ગઈકાલે એટલે ગયો હતો શું આવશે ગયો હતો। અત્યારે તે નડિયાદ ખાલી જગ્યા જવું તો જાય છે અત્યારે તે નડિયાદ જાય છે। હવે જુઓ પાંચ કે જાવેર બાગમાં ફૂલ છોડ ખાલી જગ્યા રોપવું તો જાવેર બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા શું આવશે રોપ્યા હતા। આજે જે તુલસીનો છોડ ખાલી જગ્યા રોપવું તો રોપે છે શું આવશે રોપે છે આજે રોપે છે અને કાલે રોપ્યા હતા। હવે જુઓ પાના નંબર 136 કે આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અહીં તમને ચોપડીની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડી જુએ બરાબર પાના નંબર 136 અહીંયા તમને ચિત્ર દોરેલા છે ચિત્ર દોરેલા છે અને તેના ઉપર તમને અક્ષર લખેલા છે બરાબર। તે અક્ષર પરથી આપણે ચિત્ર પણ જોવાનું છે અને ચિત્ર ઉપરના અક્ષર પણ જોવાના છે બરાબર। તો જે ચિત્ર છે એ ચિત્રનું આપણે નામ લખવાનું છે જુઓ અહીંયા કે ચિત્ર પરથી શબ્દ બનાવો અને લખો બરાબર। મેં અહીંયા ચિત્ર દોર્યા છે અને એના અક્ષર પણ લખ્યા છે બરાબર। હવે આપણે ચિત્ર અને અક્ષર પરથી આપણે શબ્દ બનાવવાના છે અને પણ વાક્ય પણ બનાવવાના છે। તો જુઓ પહેલું તમને અહીંયા સ્માઈલ આપી છે સ્માઈલ પછી ચાંદો અને ચશ્મા એ
એક તમને ચોપડીમાં ઉદાહરણ આપેલું છે બરાબર હવે સ્માઈલ સ્માઈલ છે તમારે હા છે તેના પર કયો અક્ષર છે આ કયો છે આ હવે શું છે ચાંદો છે તો ચાંદા ઉપર શું છે અક્ષર કા છે તો આપણે શું લખીશું કા હવે ચશ્મા દોરેલા છે તો આપણે ચિત્રમાં જુઓ ચશ્મા તમને ક્યાં દેખાય છે હા આ રહ્યા તેના ઉપર કયો શબ્દ છે શ તો આપણે અહીંયા શ કરી દઈશું તો ચલો આગળ શબ્દ કયો બન્યો આ આ શ એવી રીતે જુઓ હવે બીજો શબ્દ કયો ચિત્ર છે ઝાડનું છે તો તમને અહીંયા ઝાડ દેખાય છે હા તેના ઉપર કયો અક્ષર છે દી તો આપણે અહીંયા લખી દઈશું દી હવે પાન આપેલું છે પાન આપેલું છે હા તો પાન ઉપર કયો શબ્દ છે ન તો આપણે અહીંયા ન લખ્યું આખો શબ્દ શું બનશે દી ન દરેક વિદ્યાર્થી મિત્ર આપણે ચિત્ર જોવાના છે ચિત્ર જોઈને તેના ઉપર જે અક્ષર છે તે લખવાના છે હવે અહીંયા જુઓ માછલી છે તો માછલી આપણે અહીંયા દોરી છે હા તેના ઉપર કયો શબ્દ છે મા તો આપણે બે માછલી છે તો ડબલ શું થશે મા તો કયો શબ્દ બની ગયો મા મા બને ને હવે જુઓ આગળ ચોથું ચિત્ર શું છે ચોરસ દોરેલું છે ચોરસ દોરેલું છે આમાં હા તેમાં શું લખેલું છે શબ્દ રે કયો શબ્દ લખેલો છે રે અને પછી સ્ટાર છે કયો શબ્દ છે સ્ટાર અહીંયા છે ચિત્રમાં સ્ટાર હા તેના પર કયો શબ્દ છે ત તો આખો શબ્દ શું બન્યો રે ત હવે જુઓ પાંચમો શબ્દ ચિત્ર જુઓ શેનું છે કપનું છે તો કપ ક્યાં છે ક્યાં દેખાય છે હા આ તો શું છે રનિમેન્ટનું છે રન અને પછી શું છે કેરી છે કેરી દોરે છે હા તેના પર કયો શબ્દ લખેલો છે ગો તો શું શબ્દ થશે રંગ ગો હવે જુઓ ચટુ શું દોરેલી છે ધજા તો ધજામાં શું છે મે શું છે મે અને ત્રિકોણ દોરેલો તો ત્રિકોણમાં કયો શબ્દ છે અણો તો આખો શબ્દ શું બનશે મે અણો બરાબર હવે જુઓ સાતમો શબ્દ ચિત્ર એ શું છે દિલ દોરેલું છે તમારા દિલમાં શું છે ઘ શું છે ઘ અને ચોરસ છે તો ચોરસમાં કયો શબ્દ છે રે છે તો આપણે શબ્દ અહીંયા લખીશું રે તો આખો શબ્દ શું બનશે ઘ રે હવે જુઓ આઠમું ચિત્ર માછલી અને ઘ છે તો આપણે માછલીમાં શું શબ્દ છે મા છે બરાબર આપણે અહીંયા શું લખીશું મા પછી ઘર ઘર ક્યાં છે આરે તો એમાં કયો શબ્દ લખેલો છે રા તમે અહીંયા રા શબ્દ લખી દઈશું તો આખો શબ્દ શું બનશે મા રા હવે જુઓ નવમું ચિત્ર શું છે માછલી માછલીમાં શું છે મા બરાબર હવે ત્રિકોણ ત્રિકોણમાં શું છે અળો શું છે અળો તો આખો શબ્દ શું થયો મા અળો હવે જુઓ દસમું ચિત્ર શું છે ચાંદનું છે બરાબર તો એમાં શું છે કા છે કયો છે કા અને હવે જુઓ ફુદેલી ફુદેલીમાં શું છે ઉપર અક્ષર અળી બરાબર તો આપણે અહીંયા લખીશું અળી તો આખો શબ્દ શું બનશે કા અળી બરાબર હવે જુઓ અગિયારમું ચિત્ર એમાં શું છે સ્માઈલ દોરેલી સ્માઈલમાં શું આવશે આ આ લખીશું હા અને હવે શું છે ચશ્મા દોરેલા તો ચશ્મામાં શું છે શ તો અહીંયા શું લખીશું આપણે શ આખો શબ્દ શું બનશે આ શ હવે જુઓ બાર બારમાં શું છે ત્રિકોણ છે ત્રિકોણમાં શું છે રે તો આપણે અહીંયા શબ્દ રે લખીશું હા અને અહીંયા શું છે ફુગ્ગો છે તો ફુગ્ગાનું ચિત્ર ક્યાં છે આ રે એમાં કયો શબ્દ છે લો કયો શબ્દ છે લો તો આખો શબ્દ શું બનશે રે લો બરાબર હવે જુઓ પાના નંબર 136 કે ચિત્ર પરથી વાક્ય બનાવવાના જેવા રીતે આપણે શબ્દ બનાવ્યા તે પરથી આપણે ચિત્ર જોવાના છે અને પણ વાક્ય પણ બનાવવાના છે બરાબર તો જુઓ એક એમાં જુઓ માછલી છે ઘર છે પછી દિલ ચોરસ કપ કેરી અને ફુદેલી છે તો આપણે એ ચિત્રમાં શું જોયું માછલી તો માછલીમાં શું છે મા છે બરાબર પછી ઘર છે તો ઘરમાં આપણે કયો શબ્દ છે અહીંયા જુઓ દરેક વિદ્યાર્થી મિત્રો રા છે તો અહીંયા શું લખીશું રા બરાબર હવે દિલ જુઓ તો દિલમાં કયો શબ્દ છે હા આ રહ્યું શું છે ઘ બરાબર અને હવે ચોરસ ચોરસ શબ્દમાં કયો છે રે છે બરાબર રે પછી કપ છે તો કપમાં કયો શબ્દ આવશે ક્યાં છે હા તો કયો છે રન બરાબર અને પછી કેરી છે તો કેરીમાં
મારા ઘરે રંગો છે બરાબર હવે ચિત્ર જુઓ નંબર 2 પહેલા કહી છે સ્માઈલ નું છે તો સ્માઈલ માં આપણે શું છે આ છે કયો શબ્દ આ પછી શું આપ્યું છે ઘ છે ઘર માં કયો શબ્દ આવે રા પછી સ્ટાર છે સ્ટાર માં કયો શબ્દ છે ત છે બરાબર પછી હવે ચાંદ ચાંદ માં શું છે કા છે તો આપણે અહીંયા કા લખીશું અને હવે ફૂદેડી છે બરાબર તો ફૂદેડી માં શું આવશે અળી છે અને ગોળવાળી ફૂદેડી તો એમાં શું છે છે તો આખું વાક્ય શું બનશે આરા કકાડી છે બરાબર હવે જુઓ ત્રીજું આમાં પણ સ્માઈલ છે સ્માઈલ માં શું આવશે આ ચોરસ માં છે શું છે રે શબ્દ અને વ્યાસ શું છે ચોકલેટ છે ચોકલેટ માં કયો શબ્દ છે તો છે બરાબર તો લખીશું પછી કપ છે તો કપ માં કયો છે રંગ છે પછી કેરી કેરી માં કયો છે ગો શબ્દ તો આપણે ગો શબ્દ લખીશું પછી માટલા જેવો છે કઈ એવું ચિત્ર બરાબર એમાં શું છે નો છે હવે ધજા ધજા છો એમાં કયો શબ્દ છે મે શબ્દ છે હવે જુઓ ત્રિકોણ ત્રિકોણ માં કયો છે અળો તો આપણે અહીંયા લખીશું અળો અને ગોળ ફૂદેલી માં કયો શબ્દ છે ફૂદેલી બરાબર દરેક વિદ્યાર્થી મિત્રોને તમારે ચિત્ર જોવાના છે તેના ઉપર અક્ષર જે લખેલા છે એ આપણે લખવાના છે તો આ વાક્ય જુઓ કે આ રે તરંગોને મેળો છે હવે જુઓ ચાર નંબર કયું છે કે ઝાડ છે બરાબર પછી ચાંદ ચાંદ માં કયો શબ્દ છે કામ પછી ચશ્મા માં છે
શ પર છે શ હવે માછલી છે માછલી માં કોણ છે માછલી માં માં તો છે માં માં બે વખત માછલી છે ને તો માં માં પછી દિલ દિલ માં કોણ શબ્દ છે ઘ અને ચોરસ માં છે રે અને ગોળકુ દેવી માં છે તો આખું વાક્ય શું બનશે દરેક વિદ્યાર્થી જુઓ કે દિનેશ ને પ્રકાશ મામા ઘરે છે બરાબર હવે જુઓ કે મોટેથી ગાઓ કે ઉંદર મામા કેવા સાણા ચૂચૂ કરતા ગાય મીની માસી આવે ત્યાં તો ઘરમાં પેસી જાય બરાબર હા દરેક વિદ્યાર્થી મિત્રોએ જે મેં બોર્ડમાં ભણાવ્યું છે તે દરેક વિદ્યાર્થીએ ચોપડીમાં લખવાનું છે બરાબર અને અક્ષરો સુંદર કાઢવાના છે તમારે અને નોટમાં પણ લખજો અને આ પાઠ આપણો પાઠ 8 ચોપડીમાં પૂરો થયો બરાબર તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ 8 આખોએ પૂરું કરવાનું છે અને વોટ્સએપમાં મોકલવાનું છે બરાબર આભાર